मानव दुर्गानी आराधनानु पर्व एटले शारदीय नवरात्रि महोत्सव। गणतरीना दिवसों बाद नवरात्रिनी शुरुआत थवा जई रही छे, त्यारे भरूचमां ट्रेडिशनल ड्रेसनो वेपार पण पूर जोशमां जोवा मळी रह्यो छे। आ वर्षे नवरात्रिनी सीजनमां मिक्स एंड मेचनो ट्रेन्ड खूब ज धूम मचावी रह्यो छे। अलग अलग कलर्सना प्लेन ચણિયામાં હેવી બોર્ડર પ્રિન્ટેડ ગામઠી સ્ટાઇલના બ્લાઉઝ અને એકદમ સ્ટાઇલિશ લુક આપતા દુપટ્ટાઓ આ વખતે સૌથી વધુ ડિમાન્ડમાં છે। ત્યારે ભરૂચ શહેરમાં વર્ષોથી ટ્રેડિશનલ ડ્રેસના વેપાર સાથે સંકળાયેલા મયુરી શાહે જણાવ્યું હતું કે આ વર્ષે લોકોએ ભાડેથી ચણિયા ચોળી લેવાનો વધુ આગ્રહ રાખ્યો છે, કારણ કે ખરીદેલો ટ્રેડિશનલ ડ્રેસ આખું વર્ષ વપરાયા વગર પડી રહેતો હોય છે, જે ફક્ત કોઈ સારા પ્રસંગે જ કામે આવતો હોય છે। તેથી ઓર્ડર મુજબ બનતા ટ્રેડિશનલ ડ્રેસની માંગ પણ ખૂબ વધી હોવાનું મયુરી શાહે જણાવ્યું હતું। 16-17 વર્ષથી જેવું કરું છું અને જાતે ડિઝાઇન રેડી કરું છું અને સીવાનું પણ કામ કરું જાતે અને રેન્ટ પર બી આપું છું। મોસ્ટ ઓફ વધારે રેન્ટ પર જ લઈ જાય છે, કેમ કે વેચાથી જે લોકો લાવે છે તો મોસ્ટ ઓફ ઘરમાં પડી જ રહી છે અને મારું રેન્ટ ઉપર જ છે વધારે, અને બનાવી હોય કોઈને ઓર્ડરથી બનાવી પણ આપું છું। ગુજરાતીઓના કોઈ પણ પ્રસંગ કે તહેવાર હોય તો ગરબા તો સૌથી પહેલા હોય જ છે, જોકે હવે ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રી નજીક આવી રહ્યો છે ત્યારે તમામ ગુજરાતીઓ ગરબે ઘૂમવા માટે છેલ્લા ઘણા દિવસથી ગરબા ક્લાસીસમાં ગરબા રમવા જોવા મળી રહ્યા છે। નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ટ્રેડિશનલની સાથે ગરબાના અવનવા સ્ટેપ પણ એટલા જ જરૂરી હોય છે, ત્યારે ભરૂચમાં ચાલતા ગરબા ક્લાસીસોમાં અવનવા સ્ટેપ સાથે ખેલૈયાઓ તૈયાર થઈ રહ્યા છે। આ વર્ષે ખેલૈયાઓમાં ગરબે ઘૂમવા માટે એક અલગ જ સંગનાટ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ગરબા ક્લાસીસ ચલાવતા સંચાલક આકાશ ભાવસારે ખેલૈયાઓને અપીલ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી નવયુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે, ત્યારે ગરબા દરમિયાન બ્રેક પડે તે સમયે ખેલૈયાઓએ બહાર મળતા ઠંડા પીણા કે જંક ફૂડ આરોગવું જોઈએ નહીં। ખેલૈયાઓએ ફક્ત લીંબુ પાણી કે પછી પાણી જ પીવાનો આગ્રહ રાખી થોડી મિનિટ સુધી બેસીને આરામ કરવો જોઈએ, જેથી કરી નવયુવાનોમાં આવતા હાર્ટ એટેકના કેસમાં ઘટાડો થઈ શકે। पिछले वर्षों से और इस बार हमने काफी गरबा में एक एंथुजियाज्म डबल होते देखा है। मैं कई सालों से गरबा कर रही हूँ, धीरे धीरे गरबा का फॉर्म्स नया होता जा रहा है और उसके साथ हर बार एक नया तरीका जुड़ता जा रहा है। लोगों में इसके प्रति जागरूकता बढ़ रही है, देश दुनिया अब सब गरबा को पहचानते हैं, तो इस तरह से गरबे का हमने एक विस्तार देखा है इन आए दिनों में। तो अब तक गरबा मॉडर्न रहा है और हमें मोस्ट ऑफ ट्राई करिए छे कि आपरी जो संस्कृति छे आपरो जो कल्चर छे એ ના છૂટી જાય, એ પ્રમાણના સ્ટેપ થોડા વેરિએશન નાખીને કે જે આપણે સંસ્કૃતિના સ્ટેપ છે થોડા મોડર્ન સ્ટેપ પણ છે એ મિક્સ કરીને અમે લોકો ગરબા ક્લાસ ચલાવીએ છીએ અને રમીને જ્યારે અમે લોકો થાકીએ છીએ તો મોસ્ટ ઓફ અમે લોકો જોઈએ છીએ કે બહારના લોકો જે છે તો તરત કોલ્ડ ડ્રિંક્સ પીવા માંડે છે, ઠંડા પીવા પીણા પીવા માંડે છે અને એ હેલ્થને ડેમેજ કરે છે, એ સારું નથી। તો મારી અપીલ છે કે તમે અગર કોલ્ડ ડ્રિંક્સને એવોઈડ કરો, એની જગ્યાએ તમે પાણી પીઓ અથવા લીંબુ પાણી પીઓ, તે ઘણું સારું રહે, જેનથી કેવું કે અમારી એનર્જી બી સારી રહે અને હેલ્થને બી ના નુકસાન થાય।